विद्यार्थी मित्रों, नवयुग विद्यालय यूट्यूब चैनल पर हूँ मनोज राठौर आपनु हार्दिक स्वागत करूँ छू। आपणे धोरण 10 अंग्रेजी में यूनिट 6 आई लव यू टीचर नो आगळनो विडियो जोयो हतो, जेनी अंदर आपणे थोड़ा रिविजन करी लईए। हेलन केलर जे खूब ज नानपणथी बहरी अने अंध हती तो एना पेरेन्ट्स ने खूब चिंता थई रहती थी। एक दिवस एवं थयुं के एमना जीवननी अंदर हेलन केलर जीवन की अंदर परिवर्तन आवा नो समय आ गयो हतो, तो एमने एक शिक्षिका मळी जेनुं नाम हतुं एनी सुलिवन। एक दिवस 1887 नी वात छे अने आ जे वार्ता मतलब नानी कथा को के वार्ता को अने हेलन केलरे आ शब्दों पोताना शब्दों में लखेली छे, पण एमांथी एक नानो अंश लीधो छे अने आपणे धोरण 10 नी अंदर पाठनी अंदर मूकेल छे यूनिटनी अंदर। तो 1887 नी ए सवार हती જ્યારે એની સુલેમાન નામના શિક્ષક એમના ઘેર આવ્યા, એમને એક રૂમ તરફ લઈ ગયા અને ત્યાં જઈને એમને ઢીંગલી આપી, જેને ઇંગ્લિશમાં ડોલ કહેવાય, DOLL, અને ઢીંગલી આપ્યા બાદ તેમણે જે પામ કહેવાય હેલન કેલરની ઢીંગલી એક બાજુ હાથમાં આપી અને પામની અંદર DOLL એમ લખ્યું, તો ત્યારે થોડુંક કરે મજા આવી અને કારણ કે હેલન કેલર તો સાંભળતી નથી એટલે બોલી શકતી નહોતી, એઝ વેલ એઝ અંધ પણ હતી। પછી આ એમને રમતમાં મજા આવી, બીજી વાર એની સુલેવાન એકવાર બગીચામાં ચાલવા ગયા હેલન કેલર લઈને, ત્યાં એમને એક પાણીનો નળ જેવો વોટર ટેપ તેની નીચે એનો હાથ રાખ્યો અને બીજા હાથની અંદર વોટર લખ્યું W મતલબ હથેળીમાં WATER। આટલા બે જે સ્ટેજ હતા, પ્રથમ તબક્કો હતો એને બોલતા શીખવાડવાનો, તો એમાંને મજા આવવા માંડી હેલન કેલરને અને એને ખબર પડી કે ભાઈ દરેકે દરેક વસ્તુનું એક નામ હોય છે। ત્યાં સુધી હેલન કેલરને કંઈ ખબર નથી હોતી કે આ મારું નામ હેલન કેલર છે, તો દરેકે દરેક વસ્તુને કોઈ પણ ઓબ્જેક્ટને ઓળખવા માટે એનું નામ આપેલું હોય છે કે આ જેમ છે બોર્ડ છે, આ માઇક છે, તો ઓબ્જેક્ટના નામ હોય ને ઓળખવા માટે હેલન કેલરને એ ખબર નહોતી। પણ પ્રથમ તબક્કાની અંદર જે લર્નિંગનો પ્રથમ તબક્કો હતો એની અંદર ખ્યાલ આવ્યો, ત્યાં સુધી આપણે ભણ્યા હતા। આગળનું ભાષાંતર હવે કરીએ આપણે। પેજ નંબર 67, મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ। હવે જો અહીંયા યુઝ ટુનો ઉપયોગ, આ એક પ્રિપોઝિશન છે, ભૂતકાળની કોઈ પણ પ્રક્રિયા દર્શાવી હોય ત્યારે યુઝ ટુનો ઉપયોગ થાય છે અને આ આપણે ફંક્શન લેંગ્વેજ જે આવશે આઈડેન્ટિફિકેશન ફંક્શન, તેમાં યુઝ ટુ આપેલું હોય તો આ જે ફંક્શન છે એ કયું છે, એક્શન ઇન પાસ્ટ, બરાબર, એટલે ભૂતકાળની પ્રક્રિયા યુઝનો ઉપયોગ નહીં ઉપયોગ કરો થાય એમ થાય, પણ યુઝ ટુ હોય એટલે ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે થાય। તો મિસ સુલેમાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ, દરેક સવારે તે મને લાંબા લાંબા રસ્તા ઉપર ચાલવા માટે લઈ જતા હતા। આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક, લોટ ઓફ એટલે ઘણા બધા પુષ્કળ, મારે તેમને ઘણા બધા પ્રશ્નો પૂછવાના હતા। આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ એન્ડ ઇન ટર્ન સી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ બેબી જીયર। બહુ જ માવજતથી જે હતા મિસ સુલિવાન, એ હેલન કેલરની કેર કરતા હતા, તો એમણે એવું કહે છે આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ, હું મિસ એની સુલિવાન જે હતા એમના હાથ હથેળીમાં કંઈક લખતી હતી, એન્ડ ઇન ટર્ન અને વારા ફરતી એમ, એન્ડ સી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ બેબી જીયર, અને લોકો જેમ નાના બાળકના કાનની અંદર વાત કરે છે એવી રીતે મિસ સુલેવાન મારા હથેળીમાં અથવા કાનમાં આવીને મને વાત કરતા હતા। માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી, મારા જે શિક્ષિકા હતા એ મારી જે આ જિજ્ઞાસા હતી, કંઈક શીખવાની ધગસ હતી, આતુરતા હતી, જોઈને ખૂબ જ સંતુષ્ટ હતા, સેટિસ્ફાઈડ એટલે તમને સંતુષ્ટ। નાઉ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ લવ એન્ડ જોય, હવે મારી આજુબાજુ જેટલું પણ હતું મારી આસપાસમાં જે કંઈ હતું એ બધું જ સેનાથી ભરાઈ ગયું હતું, મારું જે જીવન હતું એ પ્રેમ અને આનંદથી ભરાઈ ગયું, અત્યાર સુધીનું જીવન અંધકારમાં હતું, જોઈ શકતી નહોતી, સાંભળી નથી શકતી, પણ હવે એના જીવનની અંદર અંધકારમાંથી કોઈ દીવો પ્રગટાવીને એને બહાર લાવવા માટે એક શિક્ષિકા આવી ગયા છે અને એને શિક્ષક જે શીખવાડતા હતા એને પૂરેપૂરો સપોર્ટ કરતી હતી હેલન કેલર, તો એને ઘણા બધા આવા હકારાત્મક પરિણામો મળ્યા। ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ, આ પ્રથમ તબક્કો હતો, હવે જે બીજો તબક્કો છે શીખવાનો એ ખૂબ જ થોડોક વધારે પડતો અઘરો હતો, ડિફિકલ્ટ અઘરો હતો। ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ, ટચ એટલે સ્પર્શ કરવું, અને આ જે સ્પર્શ કરવાની સૂઝબૂઝ ઉપર
એની સમજ ઉપર આધારિત હતો, બેઝડ ઓન, એટલે એના ઉપર આધાર રાખો. મિસ સુલેમાન વુડ સ્પીક અ વર્ડ. એમાં જે તબક્કો છે એની અંદર શું હતું, મિસ સુલેમાન શબ્દ બોલતા હતા, એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી, એન્ડ આસ્ક મી ટુ ટચ, અને આ જે મિસ સુલેમાનનો જે ગળું હતું અને આ હોઠ, તો એ શબ્દ બોલતા હતા, મતલબ હું બોલું છું એ તો મારા ગળાના મૂવમેન્ટ થાય છે, હોઠનું મૂવમેન્ટ થાય છે. તો એ જ્યારે શબ્દ બોલતા હતા ત્યારે શું કીધું હતું, હેલન કહે તું મારા ગળાને અને હોઠને સ્પર્શ કર તો તને ખબર પડે, અને ધીરે ધીરે આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન થ્રોટ. વાઇબ્રેશન એટલે ધ્રુજારી, જો આ બોલવું એટલે થ્રોટમાં ગળામાં ધ્રુજારી થાય છે, અહીંયા પણ બોલીએ તો મૂવમેન્ટથી ખબર પડે આપણને. તો એવી રીતે આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ, મતલબ જે લિપ્સની મૂવમેન્ટ હલનચલન થતું હતું એનાથી હું ભણવાનું શીખી, અને ગળાના જે ધ્રુજારી થતી હતી, જે વાઇબ્રેશન થતું એનાથી હું ઘણું બધું શીખી, બોલવાનું શીખી. મતલબ વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, જ્યારે હું પ્રથમ શબ્દ અટર એટલે બોલું, બોલી, ઇટ ગેવ મી અ બાઉન્ડલેસ ડિલાઇટ. બાઉન્ડલેસ એટલે એમ પૂરી અમર્યાદિત, ખૂબ જ મને ખુશ થઈ, હું ખુશ થઈ ગઈ. જીવનમાં કોઈ વ્યક્તિ બોલી ના આવી પહેલા વાર બોલે તો સ્વાભાવિક છે કેટલો આનંદ થાય. નાઉ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોઈઝ, સ્ટોન્સ, ટ્રીઝ, બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે હું મારા જે રમકડાઓની સાથે વાતો કરતી હતી, પથ્થરો સાથે વાત કરતી હતી, વૃક્ષો સાથે, અને બગીચાની અંદર પક્ષીઓ સાથે વાતો કરતી હતી. આઈ ફેલ્ટ અમેઝ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ. ખૂબ જ મસ્ત વાક્ય છે, સરસ વાક્ય છે. આઈ ફેલ્ટ અમેઝ, મને ખૂબ જ આનંદ થયો અને ખુશી થઈ, ડિલાઇટ ખુશ, જ્યારે મારી બહેને એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર, જ્યારે મેં મારી બહેનને બોલાવી અને મારી સિસ્ટર દોડીને મને મળવા આવી, ત્યારે મને ખૂબ જ ખુશી થઈ અને ખૂબ જ આશ્ચર્ય અનુભવ થયો. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ, અને જેનો કૂતરો પાળેલો હતો એ પણ જેને કહેતો આદેશ આપ્યો હતો એનું આજ્ઞાનું પાલન કરતો હતો. આ બંને વસ્તુ, જ્યારે કૂતરાને આદેશ કર્યો અને એનું પાલન કરીને કૂતરો તેને પાસે આવ્યો અને એની બહેનને બોલાવીને એની બહેનની પાસે આવી, ત્યારે કિલર પ્રથમ વખત ખૂબ જ ખુશ થયા હતા. આઈ વોઝ એબલ ટુ સ્પીક, હવે તે બોલી શકવાની એનામાં ક્ષમતા આવી ગઈ હતી. ઇટ વોઝ અ મિરેકલ, મિરેકલ મતલબ જાદુ. આ એક ખૂબ જ મોટું જાદુ હતું. વિદ્યાર્થી મિત્રો, ધીરે ધીરે આપણે પાઠને અલગ અલગ વિડીયોમાં વિભાજિત કર્યા છે, તો અપેક્ષા રાખું છું કે ડિફિકલ્ટ વર્ડ્સ અહીંયા લખે છે, લખેલા જ છે, ખબર ના પડે તો વિડીયોને વારંવાર જુઓ. વિડીયો જોશો તો તમને ચોક્કસથી પસંદ આવશે, તો એને જરૂરથી શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.